નમસ્કાર, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. તો જોઈએ આજના મુખ્ય સમાચારો. હવે જોઈએ સમાચાર વિગત. બનાસકાંઠાના વડગામ તાલુકાના મોરિયા ગામ નજીક આજે વહેલી સવારે સનસનીખેજ લૂંટ થઈ હતી. મોરિયા દૂધ મંડળીના મંત્રીએ ફાયરિંગ કરીને લૂંટી લેવાયો હતો અને ટોમીના ઘા મારીને લૂંટારા 18 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. વડગામ તાલુકાના મોરિયા ગામના દૂધ મંડળીના મંત્રી સાથે આજે વહેલી સવારે 18 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી. દૂધ ગ્રાહકોના પગારના પૈસા બેંકમાંથી લઈને આવી રહેલા દૂધ મંડળીના મંત્રીના બાઇકને ઊભું રખાવી પાછળથી સફેદ કલરની કારમાં આવેલા 4 ઇસમોએ મંત્રી પર ફાયરિંગ કર્યું હતું. જોકે ફાયરિંગથી ડઘાઈ ગયેલા મંત્રી નાણાંની થેલી લઈને ભાગ્યા હતા. જોકે લૂંટારોએ પીછો કરી અને મંત્રીને ટોમીનો ઘા મારી અને નાણાંની થેલી લઈને ફરાર થઈ ગયા હતા. મોરિયા ગામ નજીક દૂધ મંડળીના મંત્રી સાથે થયેલી લૂંટને લઈને પોલીસ ચોકી ઉઠી હતી અને જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે મંત્રીએ અને સ્થાનિક લોકોની કેફિયતના આધારે પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આ લૂંટારાઓની તપાસ હાથ ધરી હતી. મોરિયા ગામની દૂધ મંડળીના મંત્રી સાથે થયેલી 18 લાખ જેટલી માતબર રકમની લૂંટના નાણાં મધ્યમ વર્ગ અને ગરીબ ખેડૂતોના દૂધના પૈસા હતા. જોકે દૂધના પગાર પર ગુજારો કરતા આ પરિવારોની ચિંતા વધી છે અને હવે લૂંટના નાણાં ઝડપથી રિકવર થાય તેવી સ્થાનિકો પોલીસ પાસેથી આશાવાદ સેવા રહી છે. મોરિયા ગામ નજીક થયેલી 18 લાખ જેટલી માતબર રકમની લૂંટને પગલે લોકોના ટોળા ટોળા એકત્રિત થઈ ગયા હતા અને પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકાવી દીધો હતો. જોકે ફાયરિંગ સાથે થયેલી લૂંટને લઈને આજુબાજુના વિસ્તારમાં પણ એક ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે વડગામ તાલુકાના અગાઉ પણ 5 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી. છનિયાના નજીક ફાયરિંગ સાથે લૂંટ થઈ હતી. જોકે વડગામ તાલુકામાં થયેલી લૂંટનો ભેદ હજુ પણ ઉકેલાયો નથી ત્યારે લોકોમાં ફફડાટ છે ત્યારે હવે આરોપીઓને પકડવાની માંગ ઉઠી છે. ડીસામાં એક સગીરાના નામે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ડુપ્લિકેટ આઈડી બનાવી તેની આબરૂ લેવાના બદ ઈરાદે વારંવાર મેસેજ કરતા સગીરાના પિતાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ડીસાના ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ડીસામાં સોશિયલ મીડિયામાં લાલ બત્તી સમાન પ્રતિતિ કરાવતો એક કિસ્સો પ્રકાશવામાં આવ્યો છે. ડીસામાં એક સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકની 15 વર્ષીય પુત્રીના નામે કોઈ અજાણ્યા ઈસમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ખોટી આઈડી બનાવ્યું હતું. 30 ડિસેમ્બર 2017 સગીરાના ફોટાવાળું આઈડી બનાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ આ શખ્સે સગીરાને બદનામ કરી નાખવાની ધમકી આપી હતી. જોકે સગીરાના પિતાએ આ મામલે પાલનપુર LCB શાખા અરજી આપી હતી. બાદમાં સગીરાના પિતાએ ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હજાલ ઉનાળુ ઋતુનો માહોલ ઉત્તરોત્તર રોજ મિજાજ પ્રગટ કરતો રહે છે. ગ્રામ્ય સહિત શહેરની વિસ્તારોમાં કાતિલ લૂ ઝરતી ગરમીના આગોશમાં સપડાય છે. બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તારની સાથે સાથે કચ્છના રણ કાંધે આવેલ હોવાથી ઉનાળી ઋતુમાં ગરમી મજા મૂકે છે. સરહદી વિસ્તારોમાં તાપમાનનો પારો 42 ડિગ્રી ઉપર રહેતો પ્રજાનો ગરમીથી ત્રાહિમ પોકારી રહ્યા છે. વહેલી સવારથી જ ગરમીનો દોર શરૂ થઈ જાય છે જે બપોરના સમયે તો કાતિલ રૂપ ધારણ કરી લે છે, જેથી સમગ્ર જનજીવન ગરમીને બાનમાં લઈ લેતા જિલ્લાવાસીઓ કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. દેશના ઉત્તર રાજ્ય કાતિલ ગરમીની સાથે આંધી તૂફાન ભર્યા હવામાનની અસર તળે ગુજરાત પ્રદેશમાં પણ વાદળછવાયું વાતાવરણ રહે છે. આજના રણકા પાસે કેનાલમાંથી પાણી લેતા ખેડૂતો સામે આજે નર્મદા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા ખેડૂતોના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. તંત્રએ આ ઝુંબેશ 3 દિવસ ચાલુ રહે તેમ જણાવ્યું હતું. થરાદના રણકા ગામના પુલ પાસેથી સવારથી જ નર્મદા વિભાગના અધિકારીઓએ પોલીસ તેમજ SRPના જવાનોના બંદોબસ્ત સાથે મુખ્ય નર્મદા કેનાલમાંથી પાણી લેતા ખેડૂતોના પાણીના કનેક્શન કાપવામાં આવ્યા હતા. કનેક્શન કાપી નાખતા ખેડૂતો રોષે ભરાયા હતા. સરકારે ખેડૂતોના નોટિસ દ્વારા ઉનાળા પહેલાં જાણ કરેલ છે કે કોઈ ખેડૂતે ઉનાળું વાવેતર કરવું નહીં. તેમ છતાં ખેડૂતોએ ઉનાળું વાવેતર કરતાં લાખોનું નુકસાન થવા પામ્યું હતું. લોકોને પીવાના પાણીની તંગી ના સર્જાય તેના માટે આજે થરાદ નર્મદા વિભાગ, દિયોદર નર્મદા વિભાગ, રાધનપુર નર્મદા વિભાગ તેમજ GEBના અધિકારી કેનાલ પર પહોંચી ખેડૂતોના પાણી લેવાના 500થી વધુ કનેક્શનો કપાયા હતા. પાઇપોના ઝીણા ઝીણા ટુકડા કરી પાઇપો નર્મદા વિભાગે કબજે કરી હતી તેના કારણે ખેડૂતો ભારે રોષે ભરાયા હતા. તાલુકા પંચાયતનું પૂરના કારણે જર્જરિત થયેલા મકાનોનું બુધવારે છતનું પોપડું પંચાયતના સભ્યના પુત્ર પર પડતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી.
આ ઘટનાને લઈ તાલુકા પંચાયતના અધિકારીઓ અને સ્ટાફના લોકોના ભય ફેલાઈ ગયો હતો। થરાદ તાલુકાના પંચાયત કચેરીનું મકાન બન્યાને 50 વર્ષથી વધુનો સમય વીત્યો અને આ તાલુકા પંચાયતનું મકાન 2015ના પૂરમાં વરસાદી પાણી તાલુકા પંચાયતમાં ભરાતા મોટા ભાગના મકાનની છતના લોખંડને કાટ લાગતા આ મકાન જર્જરિત બની ગયું હતું। બુધવારે રામપુરા ગ્રામ પંચાયતના સદસ્ય પુત્રના રૂમમાં પ્રવેશ કર્યો તેવામાં છતનું પોપડું માથા પર પડતા ઈજાઓ થતાં તાત્કાલિક ઈજાગ્રસ્તને TDOની સરકારી ગાડી મારફતે થરાદની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। આ ઘટના સ્થળે નજરે નિહાળતા તાલુકા પંચાયતના અધિકારી અને સ્ટાફના લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો। આ બાબતે તાલુકા પંચાયતના ઇન્ચાર્જ TDO BN ગુજોરે પૂછતા તેમણે જણાવ્યું હતું કે નવીન મકાન માટેનું રૂપિયા 2.40 કરોડનું ટેન્ડર બહાર પડી ગયું છે અને ટૂંક જ સમયમાં કામગીરી થવાની છે। સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ જોઈશું જિલ્લાના અન્ય કેટલાક સમાચારો। बढ़ते रहना है, दिल लगा के पढ़ना है, इस मुल्क की खातिर हमें सब कुछ करना है। मुझे अपने हुनर पे है अब जो चाहूँ पाऊंगा। मैं बढ़ते रहना है, दिल लगा के पढ़ना है। ઓવર ધ રેઇનબો સ્કૂલ ધાનેરા, જાગો જાગો જાગો। શું આપનું બાળક 2-5 વર્ષનું છે? શું આપ તેને સારી પ્રી સ્કૂલમાં મૂકવા માંગો છો? તો હવે આપણા ધાનેરા શહેરમાં મુંબઈ લેવલનું શિક્ષણ આપતી એકમાત્ર પ્રી સ્કૂલ ઉપલબ્ધ છે। ઓવર ધ રેઇનબો પ્રી સ્કૂલ ધાનેરા, જેમાં અમે આપીએ છીએ પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી। અમારી વિશિષ્ટતાઓમાં બુક્સ લાઇબ્રેરી, ટોયસ રૂમ, ડે કેર ફોર ચાઇલ્ડ, બર્થડે પાર્ટી સેલિબ્રેશન, આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન, પિકનિક પ્લાનિંગ, સતત વાલીઓનો સંપર્ક, દરેક તહેવારોની શાનદાર ઉજવણી જેવા કે રાષ્ટ્રીય તહેવારો, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, હોળી, પતંગ ઉત્સવ, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, વાર્ષિક ઉત્સવ, પ્રવૃત્તિ ક્લબ અને ડે સેલિબ્રેશન વગેરે, દરેક બાળકોને પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહિત ઇનામ, અમારી સુવિધાઓ મેનેજિંગ ડિરેક્ટર તથા આચાર્ય શ્રી દ્વારા તમામ સ્ટાફ સાથે આયોજન મીટિંગ, AC ક્લાસરૂમ, દરેક ક્લાસરૂમ CCTV કેમેરાની નિગરાનીમાં, ઇન્ડોર બોલ પુલ, સ્વિમિંગ પુલ, સેન્ડ પ્લે, આનંદ અને મસ્તીભર્યું વાતાવરણ તથા ગમત સાથે જ્ઞાન,
દરેક બાળક માટે મિનરલ વોટરની સુવિધા, બાળકોને આવવા જવા માટે વાનની સુવિધા. પ્રવેશ ચાલુ છે, આજે જ આપના બાળક સાથે અમારી મુલાકાત લો અને આપના બાળકનું એડમિશન આજે જ અપાવો. ઓવર ધ રેઇનબો પ્રી સ્કૂલ ધાનેરા, પ્રથમ ગળી અંબિકાનગર સોસાયટી ધાનેરા. સંપર્ક અમૃતભાઈ એસ દરજી 7383985077. એડમિશન ચાલુ છે, એક વખત અવશ્ય રૂબરૂ મુલાકાત લો. સમય સવારે 8-12 કલાકે તેમજ સાંજે 5-7 કલાકે. ઉપવેદ સ્કૂલ ધાનેરા, આપકે નન્હે મુન્નો કી કલ્પનાએ ઓર ઉન કલ્પનાઓ કી ઊંચી ઉડાન. જરૂરત હૈ એક સહી દિશા દેને કી. બચપન કી દહેલીજ પર પહેલા કદમ, જરૂરત હૈ ઉન્હે સહી રાસ્તા દિખાને કી. રંગ બિરંગે સપને, જરૂરત હૈ ઉન સપનો કો સાકાર કરને કી. ઉપવેદ સ્કૂલ મેં હમ જાનતે હૈ કી પ્લે સ્કૂલ આપકે બચ્ચો કા પહેલા બડા કદમ હૈ. ઇસલિયે હમારે મજેદાર લર્નિંગ પ્રોગ્રામ્સ 2-5 સાલ કે બચ્ચો કો દેતે હૈ જરૂરી નોલેજ ઓર ભરપૂર કોન્ફિડન્સ. ઉપવેદ સ્કૂલ, નન્હે કદમ બડી ઉડાન. ઉપવેદ સ્કૂલ મેં જાને સે હમારે બચ્ચે કી સ્માઇલ દુગની હો ગઈ. હમારા ફૈસલા બિલકુલ સહી થા, આપકા ભી હો સકતા હૈ. ઉપવેદ સ્કૂલ, પ્લે ક્લાસ સે 8વી તક, હિંગળાજ નગર, ધાનેરા. મોબાઈલ નંબર 9687585600 ઓર 8347369570. શિક્ષણ કે ક્ષેત્ર મેં ધાનેરા શહેર કે છાત્રો કો જિસને દિયા નયા આયામ, ઉસ રોયલ સ્કૂલ ઓફ સાયન્સ કે કુછ પહેલુઓ સે ચલો અવગત કરતે હૈ. રોયલ સ્કૂલ કી સુબહ કુછ એસી હોતી હૈ જહાં પ્રકૃતિ અપને વરદાનો સે ભર દેતી હૈ, વિદ્યાર્થીઓ મેં ભર જાતી હૈ જોશ કુછ અચ્છે કર ગુજરને કી. જબ સૂરજ કી પહેલી કિરણ ઇન્હે હોંસલા દેતી હૈ, રોયલ સ્કૂલ કી સુબહ કુછ એસી હોતી હૈ.
एडमिशन्स ओपन फॉर प्ले क्लास टू 12 साइंस गुजराती एंड इंग्लिश मीडियम कॉन्टेक्ट नंबर 02-748-222-530 रॉयल स्कूल ऑफ साइंस धानेरा ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. વોરવાસમાં દિવાલ ધસી પડવાથી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં દિવાલ નીચે 5 મજૂરો આવી જતા 4 મજૂરોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે 2 મજૂરોને ગંભીર ઇજાઓ થતા ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. મકાન બનાવનાર કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સામે આ પ્રશ્નો ઊભા થવા પામ્યા છે. ધારા નગરપાલિકા પાસે આવેલા વોરવાસમાં મહેમણ યાસીનભાઈ ઉસ્માનભાઈએ પોતાનું મકાન નવીન બનાવવાનું હોવાથી એન્જિનિયર ઘરને ઘરનો નકશો તૈયાર કરવા આપ્યો હતો અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર અહીં આવેલી જૂની દિવાલો સાથે છેડછાડ કરી હતી અને તેમાં બીજામાં ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યારે તે સમય ત્યાં મજૂર તરીકે ખેમાભાઈ ઈસાભાઈ ઠાકોર ઉંમરવર્ષ 35 રહે જડિયાલી, હંસાભાઈ લોધાભાઈ હરિજન ઉંમરવર્ષ 32 રહે યાવરપુરા, અમૃતભાઈ અચળાભાઈ હરિજન ઉંમરવર્ષ 28 રહે સામરવાડા, ભવાભાઈ આખાભાઈ માજીરાણા રહે ધાનેરા, તેમજ બે અન્ય મજૂરો ઘર માટેના બીમ ભરવાનું કામ કરી રહ્યા હતા. તે સમયે બાજુના મકાનની કાચી દિવાલ તેમના ઉપર પડતા આ વ્યક્તિઓને તાત્કાલિક ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ત્યારે બીજા બે મજૂરો ધારસીભાઈ ઉડાભાઈ માજીરાણા અને પ્રવીણભાઈ અરજણભાઈ માજીરાણાને ઇજાઓ થતા ધાનેરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે સમગ્ર ધાનેરા પંથકમાં અરેરાટીનો માહોલ છવાયો છે. આ ઘટના પાછળ
કોની ભૂલ છે તે તો તંત્રની તપાસનો વિષય છે, પરંતુ જે પોતાની રોજીરોટી રળવા માટે અને પહેલા પરિવારનું ગુજરાન ચલાવવા માટે આવેલા જે મજૂરોના મોત થતાં તેમના પરિવાર પર માતમનો માહોલ છવાયો છે, ત્યારે બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં તંત્રના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે હાજર થઈ ગયા હતા, જેમાં દાનેરા મામલતદાર, દાનેરા પીએસઆઈ ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ અને દાનેરા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઘટના સ્થળે હાજર થઈ ગયો હતો. અને ત્યારે ભારે જહેમત બાદ દિવાલો નીચેથી દટાયેલા માણસોને નીકાળવામાં આવ્યા હતા. ત્યારે બીજી બાજુ પ્રશ્ન એ થાય છે કે જ્યારે આ મકાનનું નવું બનાવવાનું બાજુમાં વર્ષો જૂના મકાનો આવેલા છે અને તેની દિવાલો આવેલી છે જે જર્જર હાલતમાં છે, અને તે દિવાલોની ખોદકામ કરતા સમય એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર દિવાલની પરિસ્થિતિ અંગેનો શું વિચાર પણ નહીં આવ્યો હોય, આ ઘટનાની ભૂલ કોઈની પણ હોય, પરંતુ હાલના સમયમાં જ જે માણસો પોતાના જીવ ગુમાવ્યા હોય, જોવાનું એ બને છે કે તંત્રના અધિકારીઓ આ ચાર મોતના ગુનેગારો સામે ક્યારે પગલાં ભરે છે. દાનેરામાં એવી તો હજી ઘણી દુર્ઘટનાઓ સર્જાવાની સંભાવનાઓ રહેલી છે, કારણ કે 2015 અને 2017માં દાનેરા શહેરમાં વિનાશક પૂર આવેલું અને જેમાં જે વર્ષો જૂના મકાનો હતા તેમની હાલત હાલ પરિસ્થિતિ જર્જરિત છે, અને આ ઉપરાંત દાનેરા વચ્ચે શીતલ શોપિંગ સેન્ટર પણ આવેલું છે જેની હાલત ખખડધ જ હાલતમાં છે, અને તેથી દાનેરા નગરપાલિકા દ્વારા આ પ્રકારના જર્જરિત મકાનો અને શોપિંગો સામે કાર્યવાહી કરી તેમને નોટિસ આપી આ મકાનો અને આ શોપિંગ ઉતારી લેવામાં આવે. જો આ મકાન અને શોપિંગો નહીં ઉતારી લેવામાં આવે તો હજી પણ નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે શીતલ શોપિંગ સામે નગરપાલિકા કાર્યવાહી કરે છે કે નહીં. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર. જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.